સારું, ચલો આપણે એમાં આજે વિશેષણ શીખી ગયા તમે? હેલો, કયા સબ્જેક્ટ કરાવો છો? આજે ગુજરાતીનું કરવાનું છે, એમાં વિશેષણના પ્રકાર બોલવાના છે. તમે શીખી ગયા છો વિશેષણ? હા, મેં શીખી ગયા છે. ઓકે, ચલો વિશેષણના સંજ્ઞા આપો તો મને. રોલ નંબર 25, વિશેષણના સંજ્ઞા બોલો તો. રોલ નંબર 13, રોલ નંબર 13, ચલો કોઈને આવડતું નથી ભાઈ, તમે કયો છો ને શીખી ગયા. કઈ વાંધો નહીં, આપણે ફરી વખત આજે શીખી લઈએ. આપણે બીજી વખત હવે કોઈ ટીચર શીખવાડશે નહીં હો બેટા, આજે જે શીખવાડી દઉં ને બરાબર, એ પછી છેલ્લી વખત પછી કોઈ મિસ તમને શીખવાડશે નહીં. એટલે હું જેટલું કરાવું છું ને તમે સાથે સાથે લખતા જજો બરાબર, ગમે એને પૂછીશ. મિસ, રફબુકમાં લખવાનું હોય? હા, રફ બુક માં જ તે. ઓકે, ચલો. વિશેષણ એટલે શું? રોલ નંબર 45, રોલ નંબર 45, 61. હવે હા બેટા, પ્રેઝન્ટ રહો બધા. વિશેષણ એટલે શું? કે ભાઈ નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. મેં તમને પહેલા જ પૂછ્યું હતું કે વિશેષણ એટલે શું બરાબર, પણ તમને ખ્યાલ નહોતો. તમને આવડતું હશે પણ તમને યાદ નહીં આવતું હોય બરાબર. એટલે ભાઈ વિશેષણ એકદમ સામાન્ય નામ છે, એકદમ સરળ વ્યાખ્યા છે એની, કે ભાઈ નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે બરાબર. નામના અર્થમાં, નામના અર્થમાં એટલે કે ભાઈ નામના અર્થમાં આપણે દાખલા તરીકે એક્ઝામ્પલ આપીએ, ભાઈ ફૂલ છે બરાબર, ઈ સુંદર છે. તો ફૂલ છે એ શું થયું? સુંદર છે, સુંદર છે, પણ ઈ શું વસ્તુ છે? ફૂલ છે બરાબર. કોઈ નામના અર્થમાં કોઈ વધારો કરે તેને શું કહેવાય છે? વિશેષણ કહેવામાં આવે છે. સંજ્ઞા એટલે કે નામ, નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. તમે છે ને સ્ક્રીનશોટ કરતા જજો આમનો બરાબર, કારણ કે આપણે ટાઈમ ઓછો છે અને પેલા વોઇસમાં બહુ મોડું થઈ ગયું મારે ત્યાંથી આવવામાં, એટલે બરાબર. એટલે સંજ્ઞા છે નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. વિશેષણ સંજ્ઞાના પ્રકારો છે, એમાં લખો પેલા વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા, ક્રમ વગેરે બતાવે છે. આ સંજ્ઞા, આ છે તમને વસ્તુ કહું છું ને એના પ્રકારો દર્શાવે છે બરાબર. ચલો બીજો નંબર, દસ માથા અને રંગીન ફુવારો બરાબર. આમાં જે વિશેષણ સંજ્ઞાના આકાર છે બરાબર, એમાં કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા અને ક્રમ વગેરે વસ્તુ બતાવે છે. તેમાં બીજો નંબર છે ને, રોલ નંબર 25, બીજો નંબર છે એ કઈ કઈ સંજ્ઞામાં આવશે? મિસ, તમારી સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાતી ગર્લ્સ? નહીં મિસ, મને નથી દેખાતી. દેખાતી નથી સ્ક્રીન? એક મિનિટ બેટા, હેલો ગર્લ્સ,
સ્ક્રીન દેખાય છે? નથી દેખાતી. પ્રેઝન્ટ કરો ને તો દેખાય. દેખાય છે હવે? નહીં નહીં મિસ. એક મિનિટ બેટા, હજી નથી દેખાતી. સ્ક્રીન પ્રેઝન્ટ કરો મિસ. હા, પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો તમારે એમાં લખવાનું. હા, જો અહીંયા આપણે લખશું ધેર આર સેવન રિવર્સ ઓકે, સારું. ચલો, વિશેષણ એટલે શું? કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે. સંજ્ઞા નામની વિશેષતા સૂચવતા પદને વિશેષણ કહે છે. બરાબર. વિશેષણ એટલે શું? કે ભાઈ નામના અર્થમાં વધારો કરે તે શબ્દને શું કહેવાય? વિશેષણ કહેવાય છે. વિશેષણ સંજ્ઞાના આકાર, કદ, રંગ, ઊંચાઈ, ગુણ, સંખ્યા જે ક્રમ દર્શાવતું હોય તેને વિશેષણ કહેવામાં આવે છે. એટલે આ બધી વસ્તુ છે ને, ગુણ છે, ઊંચાઈ છે, સંખ્યા છે, કદ છે, એ વિશેષણ એનો અર્થ છે. બરાબર, એનું નામ છે. પણ એક રંગ એટલે શું? કે ભાઈ રંગ એટલે ભાઈ બ્લેક, કાળો, સફેદ, વ્હાઈટ. બરાબર, એ બધું શું થયું? રંગ થયા. ઊંચાઈ એટલે શું થયું? ઊંચાઈ એટલે લાંબું, નાનું, મોટું, ટૂંકું. બરાબર, એને શું કહેવાય? ઊંચાઈ કહેવાય. એટલે એ જે વસ્તુ દર્શાવતું હોય તેને શું કહેવાય? વિશેષણના પ્રકારો. ચલો, બીજો નંબર છે એમાં. પછી છે 10 માથા અને રંગીન ફુવારો. બરાબર, તો હવે આ બીજો નંબર છે એ શું દર્શાવે છે? રોલ નંબર 21. રોલ નંબર 21. 29. હેલો હેલો. હા, રોલ નંબર 29. બોલો તો, બીજો નંબર છે શું દર્શાવે છે? રંગીન ફુવારો. 10 માથા અને રંગીન ફુવારો. બીજો નંબર છે એ શું દર્શાવે છે? બીજો નંબર છે, લાલ અક્ષરે બેટા લખ્યું છે, 10 માથા અને રંગીન ફુવારો. પણ એ શું દર્શાવે છે? કયો પ્રકાર છે? આ બીજો છે, આ બીજો નંબર. બરાબર, એ શું દર્શાવે છે? સંખ્યા દર્શાવે છે, ક્રમ દર્શાવે છે, કદ દર્શાવે છે, ક્રમવાચક વિશેષણ. ક્રમ દર્શાવે છે. હા, ક્રમવાચક. પછી છે 10 માથા. સંખ્યા પછી, હા, એ શું થશે? સંખ્યા.
પછી છે રંગીન ફુવારો. ફુવારો તો છે પણ કેવો છે? રંગીન છે. કેવો છે? રંગીન. રંગવાચક વિશેષણ. બરાબર. કોનો અવાજ આવે છે આ વચ્ચે વચ્ચે? ફાતેમા બેટા માઇક મ્યુટ કર. પછી છે રાતી ગાય. રોલ નંબર 13. રોલ નંબર 13 રાતી ગાય. સુંદર બગીચો અને મોટી આફત. ચલો એમાં વિશેષણ દર્શાવો. તો રાતી ગાય એમાં શું આવશે? કયો વિશેષણ આવશે? રાતી ગાય. ગાય છે પણ કેવી છે? ગાય છે પણ કેવી છે? રાતી. બરાબર. સુંદર બગીચો. બગીચો છે પણ કેવો છે? સુંદર છે. એટલે ગુણમાં વધારો કરતું હોય. બરાબર. મોટી આફત. હા, મોટી આફત. આફત છે પણ કેવી છે? મોટી છે. એટલે એને શું થયું? ઊંચાઈમાં આવશે. ઊંચાઈ કદ નાનું મોટું કીધું તું ને મેં, એમાં આવશે. પછી સારું કામ. હા, સારું કામ. કામ છે પણ કેવું છે? સારું છે. કેવું છે? સારું છે. બરાબર. એ રીતે તમને આ જે વસ્તુ મેં તમને કરાવું છું ને એને શું કહેવાય? ગુણવાચક વિશેષણ. વિશેષણના પ્રકારો. ચલો બુક્સમાં લખતા જજો સાથે સાથે. બોય ગર્લ્સ. વિશેષણના પ્રકાર. પહેલું છે ગુણવાચક વિશેષણ. ગુણવાચક વિશેષણમાં પહેલું એક્ઝામ્પલ લખો. વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. તો રોલ નંબર 34 ગુણવાચકમાં શું આવશે? હેલો. હા બેટા, ગુણવાચક વિશેષણમાં પેલું એક્ઝામ્પલ છે ભાઈ વફાદાર કૂતરાએ ચોરને ભગાડ્યો. તો એમાં ગુણવાચક ક્યાં આવશે પેલી લીટીમાં? શેઠે અનાથ બાળકોને મદદ કરી. અનાથ. હોશિયાર વિદ્યાર્થીઓને ઇનામ મળ્યું. રોલ નંબર 29 જ બોલશે. હોશિયાર. એટલે આ શું થયું? ગુણ દર્શાવે છે. ગુણવાચક એટલે કોઈ નામમાં અર્થમાં વધારો કરે છે. બરાબર. વિદ્યાર્થી તો છે તે, પણ કેવો છે વિદ્યાર્થી? તો ભાઈ હોશિયાર છે. સમજાણું? ગુણવાચક વિશેષણ ઉપરના વાક્યમાં વફાદાર, અનાથ, હોશિયાર વિશેષણો છે. આ બધા વિશેષણો સંજ્ઞાનો ગુણ દર્શાવે છે. શું દર્શાવે છે? તો ભાઈ સંજ્ઞાનો ગુણ દર્શાવે છે. આમ સંજ્ઞાનો ગુણ દર્શાવતા વિશેષણને ગુણવાચક વિશેષણ કહેવામાં આવે છે. બરાબર. આનો તમે સ્ક્રીનશોટ કરી લેજો, પછી તમારે બધે હોમવર્કમાં લખવાનું છે પાછું બુકમાં. હા મિસ. ઓકે. બીજું છે સંખ્યાવાચક વિશેષણ. 50 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો પ્રવાસે ગયા. મેહુલે સાયકલના 1500 રૂપિયા ચૂકવ્યા. મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું. તો રોલ નંબર 21. યસ મેમ. ઓકે બેટા, સંખ્યાવાચક વિશેષણ છે. બરાબર. એમાં સંખ્યાવાચક વિશેષણ ગોતતો તો પેલી લીટીમાં 50 વિદ્યાર્થીઓ અને 6 શિક્ષકો પ્રવાસે ગયા. 50 અને 6. 50 અને 6 છે એ શું છે? સંખ્યાવાચક વિશેષણ. મેહુલે સાયકલના 1500 રૂપિયા ચૂકવ્યા. 1500. બરાબર. મેં 100 રૂપિયામાં પુસ્તક ખરીદ્યું. 100. અને શું કહેવાય? સંખ્યાવાચક વિશેષણ. બરાબર. જેમાં સંખ્યા દર્શાવતું હોય 50,
છ, દસ, પંદર, બરાબર, એને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. સારું, ચલો, એટલું સમજાઈ ગયું. સંખ્યાવાચક વિશેષણ કોને કહે છે? તો ભાઈ સંખ્યાવાચક વિશેષણ 15, 50, 100 વિશેષણો દર્શાવે છે. આમ સંખ્યા દર્શાવતા વિશેષણને સંખ્યાવાચક વિશેષણ કહેવાય. બરાબર, જે સંખ્યા દર્શાવતું હોય એને સંખ્યા વિશેષણ કહેવાય છે. સમજાણું એટલું? આનું સ્ક્રીનશોટ પાડી લેજો બેટા. ત્રીજું છે ક્રમવાચક, રોલ નંબર 61. ક્રમવાચક વિશેષણ, સકીના પ્રથમ નંબરે ઉત્તીર્ણ થઈ. અમે રેલવેના છઠ્ઠા ડબ્બામાં બેઠા. છઠ્ઠા ડબ્બા. અમારી શાળા ખો ખો માં બીજા ક્રમે જીતી. બીજા ક્રમે. બીજા ક્રમે, બરાબર. આમાં શું આવશે? પ્રથમ, છઠ્ઠા અને બીજા, બરાબર. સમજાઈ ગયું? ક્રમવાચક દર્શાવે પ્રથમ, દ્વિતીય, પ્રથમ, દ્વિતીય, થ્રી, ત્રણ, ચાર, બરાબર. પછી બીજા ક્રમે એટલે બીજા નંબરે. સમજાઈ ગયું એટલું? ચલો, આનું સ્ક્રીનશોટ પાડવાનું છે. ક્રમવાચક વિશેષણ એટલે કે ભાઈ પ્રથમ, છઠ્ઠા, બીજા આ વિશેષણો ક્રમ દર્શાવે છે. આમ ક્રમ દર્શાવતા વિશેષણને ક્રમવાચક વિશેષણ કહેવાય છે, બરાબર. અને જગ્યા પર તમે કોઈ પણ સંખ્યા, કોઈ પણ શબ્દ, અંક દ્વારા લઈ શકો છો, પણ એમાં તમારે ક્રમ દર્શાવવું જોઈએ તો ક્રમવાચક વિશેષણ કહેવાય, બરાબર. મારી પાસે છ પેન છે. શું પેન છે મારી પાસે? છ. તો એ શું થશે? ક્રમવાચક. નહીં તો એ સંખ્યાવાચક થશે બેટા. શું થશે? નહીં, છઠ્ઠી પેન છે મારી પાસે, છઠ્ઠી પેન છે આ, તો એ શું થશે? તો ક્રમવાચક થશે. પણ મારી પાસે છ પેન છે તો એ શું થયું? સંખ્યા થઈ. મારી પાસે પેન તો છે પણ કેટલી છે? તો ભાઈ છ છે મારી પાસે, બરાબર. મારી પાસે છઠ્ઠી પેન છે, બરાબર, તો એ શું થશે? ક્રમ થશે એનો. સમજાણું? હા, બરાબર. મારી પાસે ત્રણ ફોન છે. મારી પાસે, દાખલા તરીકે એક્ઝામ્પલ આપું, મારી પાસે ત્રણ ફોન છે, તો એ શું થયું? સંખ્યા થયું. એ શું થયું? હા, એ સંખ્યા થયું. પછી મેં એમ કીધું કે ભાઈ મારી પાસે ત્રીજો ફોન છે, એને શું કહેવાય? ક્રમ કહેવાય. પેલો, બીજો, ત્રીજો, એને શું કહેવાય? ક્રમ. શું કહેવાય? ક્રમ. હા, પણ આપણને પાછું સંખ્યામાં અને ક્રમમાં એ પછી ખબર તો પડવી જોઈએ ને. સંખ્યા અને ક્રમ તો આ તો સરખું લાગે છે, પણ સરખું લાગે પણ એમાં પાછો ફેર છે, બરાબર. મેં કીધું એ રીતે કે ભાઈ મારી પાસે ત્રણ મોબાઈલ છે, બરાબર. તો ત્રણ છે એ સંખ્યામાં થયું, અને મારી પાસે આ ત્રીજો ફોન છે, તો એ શું થયું? ત્રીજો. તો એ શું થયું? ક્રમ છે. શું છે આ? ક્રમ, બરાબર. સમજાણું આ સંખ્યામાં અને ક્રમમાં ફેર? હા મિસ. ઓકે, સારું. ચલો, આ ચોથું પ્રમાણવાચક વિશેષણ. પ્રમાણવાચક વિશેષણ, આપણે જરા ઊંચે ચડીએ, આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ, મને અતિશય આનંદ થયો. ચલો, રોલ નંબર 25. તરવાર આવી ગયો બેટા? નહીં. ઓકે, ચલો, રોલ નંબર 25 પ્રમાણવાચક વિશેષણ દર્શાવો. તો આમાં આપણે જરા ઊંચે ચડીએ, થોડો ભાગ એમાં શું આવશે? થોડો, સોરી, આની આવે. પછી મને અતિશય આનંદ થયો એમાં. મને અતિશય આનંદ થયો એમાં શું આવશે? શું આવશે? અતિશય. મિસ, હા, મિસ અતિશય આવે કે આનંદ?
અતિશય આવે બેટા, અતિશય આમાં આવશે. અતિશય પ્રમાણ વાચક વિશેષણ એટલે શું? પ્રમાણ એનું દર્શાવતું હોય, બરાબર. પ્રમાણ એટલે કે ભાઈ એનું ઊંચું નીચું નાનું મોટું, બરાબર. પ્રમાણ દર્શાવે છે ક્યાં સુધીનું છે, ક્યાં સુધી જવાનું છે. આપણે વાત કરતા હોય ને એનું પ્રમાણ દર્શાવે છે, બરાબર. એટલે કે આપણે જરા ઊંચે ચડીએ, શું કરવાનું છે આમાં? અચ્છા ઊંચે નહીં આવ્યો ગર્લ્સ, એક મિનિટ, ઊંચે નહીં આવે. આમાં આવશે જરા, આમાં શું આવશે? જરા. આપણે જરા ઊંચે ચડીએ. જરા છે એ શું થયું કે ભાઈ પ્રમાણવાચક, આપણે ચડવાનું છે પણ કેટલું ચડવાનું છે? ભાઈ જરા ચડવાનું છે, થોડું ચડવાનું છે. આવકનો થોડો ભાગ દાનમાં આપવો જોઈએ. આવકનો ભાગ દાનમાં આપવો જોઈએ પણ કેટલો ભાગ આપવો જોઈએ? તો ભાઈ થોડો આપવો જોઈએ, બરાબર. મને અતિશય આનંદ થયો, મને આનંદ તો થાય છે પણ કેટલો થાય છે? મને અતિશય થાય છે, વધારે પડતો થાય છે, બરાબર. એટલે જરા થોડો અતિશય એ શું દર્શાવે છે? પ્રમાણ વાચક. પ્રમાણ વાચક વિશેષણ ઉપરના વાક્યોમાં જરા થોડો અતિશય વિશેષણ દર્શાવે છે. આ વિશેષણ વસ્તુ કે સ્થિતિ કે પ્રમાણ સૂચવે છે. આ વસ્તુ સ્થિતિ કે પ્રવાહીનું પ્રમાણ સૂચવતા વિશેષણ અને પ્રમાણવાચક વિશેષણ કહેવાય છે, બરાબર. આમાં તમને એક પ્રવાહીનું આપ્યું છે, ભાઈ સ્થિતિ કે પ્રવાહી. પ્રવાહી એટલે કે ભાઈ આ નદીમાં પાણી છે, આ નદીમાં થોડું પાણી છે, બરાબર. પાણી તો છે જ તે નદીમાં, પણ કેટલું છે? થોડું છે. પેલા કુવામાં પાણી છે, પ્રવાહી દર્શાવે છે તમને, બરાબર. કુવામાં પાણી છે, બરાબર. પાણી છે પણ કેટલું છે? પાણી ભરેલું છે, હા, એટલે ફૂલ ભરેલું છે. આપણે એમ દાખલા તરીકે કહીએ કે મારા ગ્લાસમાં થોડું શરબત આપો, બરાબર. થોડું શરબત આપો, આખો ગ્લાસ ભરવાનો કીધો નથી, થોડું કીધું છે. થોડું એટલે થોડું, અડધું, બરાબર. સમજાઈ ગયું? એટલે પ્રવાહીની વસ્તુ આવે ત્યારે તમારે આ પ્રવાહી પેલું દર્શાવવાનું રહે. પછી દર્શક વાચક વિશેષણ. આ પાણી પીવા જેવું, આ પાણી પીવા જેવું નથી. પેલો છોકરો બહેરો છે. મામાએ મને પેલી સાયકલ લાવી આપી. રોલ નંબર 21 છે આ, રોલ નંબર 21. હા બેટા, દર્શક વિશેષણ છે. આમાં દર્શક એટલે શું કે ભાઈ તમને કોઈ આંગળી ચીંધીને કોઈ વસ્તુ બતાવીને કે એને શું કહેવાય? દર્શક વિશેષણ, બરાબર. આ પાણી પીવા જેવું નથી તો શું થશે? દર્શક એટલે આ, આ પાણી એટલે કે ભાઈ એમાં શું આવશે? આ આવશે. શું આવશે? આ પાણી. કયું પાણી છે? તો ભાઈ આ પાણી છે, પીવા જેવું નથી. પેલો છોકરો બહેરો છે. પેલો છોકરો બહેરો છે, પણ કયો છોકરો છે? તો ભાઈ પેલો છોકરો છે, બહેરો છે. મામાએ મને પેલી સાયકલ લાવી આપી. પેલી મામાએ સાયકલ આપી છે, પણ મને પેલી સાયકલ લાવી આપી છે, બરાબર. પેલું બસ સ્ટેન્ડ છે, પેલી મારી સ્કૂલ છે, બરાબર. પેલો પેલી જે વસ્તુ દર્શાવતું હોય, બરાબર, તેને શું કહેવાય? દર્શક વાચક વિશેષણ. દર્શક વિશેષણ કોને કહે છે? ભાઈ ઉપરના વાક્યમાં આ પેલો પેલી જે વિશેષણો દર્શાવે છે એનો સ્ક્રીનશોટ કરી લેજો. આ વિશેષણો ચોક્કસ વ્યક્તિ કે વસ્તુ સૂચવતા હોય છે. આમ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુને દર્શાવતા વપરાતા વિશેષણને દર્શક વિશેષણ કહે. નિશાની પહેલાનું બાકી છે કરોના. ઓકે, ફટાફટો ગર્લ્સ. મિસ થઈ ગયું. ઓકે, આનું કર્યું સ્ક્રીનશોટ? ઓકે. પ્રશ્નવાચક વિશેષણ. તારે શું કામ કરવાનું બાકી છે? મમ્મી શું આવશે? શું આવશે? શું આવશે? શું આવશે? તમે કેટલા ભાઈ બહેન છો?
કેટલા કેટલા પેલામાં શું બીજામાં કેટલા શી વાત કરી તો એમાં આવશે શી શી તમે વાત કરી છે પણ શું વાત કરી છે ખબર નથી અને તમને એક્ઝામ્પલ દાખલા તરીકે ક્વેશ્ચન માર્ક આપેલું હોય તો એ પ્રશ્નવાચક વિશેષણ બનશે બરાબર તમને જો ક્વેશ્ચન માર્ક ની નિશાની આપી છે ને એટલે આપણે જયારે પ્રશ્ન પૂછતા હોય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ બન્યું કહેવાય બરાબર ઓકે પ્રશ્નવાચક વિશેષણ ઉપરના વાક્યોમાં શું કેટલા વિશેષણો છે તે દર્શાવે છે આ વિશેષણો દ્વારા પ્રશ્ન પૂછીને કશીક વિશેષતા દર્શાવતું હોય છે પ્રશ્ન પૂછવા વપરાતા વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે બરાબર જે પ્રશ્નો પૂછવામાં આવે બરાબર તેને વિશેષણ કહેવામાં આવે છે વપરાતો કોઈ શબ્દ હોય તેને પ્રશ્ન પૂછવામાં આવતો હોય તેને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય છે આનો સ્ક્રીનશોટ કરી લેજો લઈ લીધો છે ઓકે ચલો પહેલું છે હવે તમને જે વિશેષણના જે પ્રકારો આપ્યા છે ને મેં બરાબર એનો એક શોર્ટ ફોર્મ છે એ તમારે યાદ રાખી લેવાનું એટલે તમને જે એના પ્રકારો છે ને એ તમને યાદ આવી જાય બરાબર પહેલું છે સ સ નું શું થશે સંખ્યાવાચક વિશેષણ સંખ્યાવાચક વિશેષણ બીજું ક્ર ક્રમવાચક વિશેષણ ક્રમવાચક વિશેષણ ગુણવાચક ગુણવાચક વિશેષણ પ એટલે પ્રમાણવાચક પ્રશ્ન પ્રશ્ન પ્રમાણવાચક બેટા પ એટલે પ્રમાણવાચક પ્રમાણવાચક વિશેષણ હા પછી દ એટલે દર્શકવાચક વિશેષણ વિશેષણ અને પ્રશ્ન એટલે પ્રશ્નવાચક વિશેષણ પ્રશ્નવાચક વિશેષણ બરાબર હવે તમને ટાઈમ પૂરો થયો કેટલો અને 22 મિનિટ સારું ચલો વાંધો નહીં બરાબર આજે એટલું સુધી રાખીએ તમને એટલું ખબર પડી ગઈ બાય ના બરાબર હા તો તમે છે ને આનો સ્ક્રીનશોટ કરેલા છે ને તે બધે તમારે એક વખત તમારે હોમવર્કમાં લખવાનું છે બરાબર ઓકે ગર્લ્સ ચલો આ લખીને એક વખત પાકું કરી લેજો બરાબર હવે બીજી વખત તમને સુમિતા મિસ સમજાવશે નહીં એક વખત તમે શીખી ગયા છો બીજી વખત આજે રિવિઝન થઈ ગયું છે બરાબર ઓકે પ્લીઝ ઓકે ઓકે બેટા ચલો બાય બાય મેમ બાય હવે કોનો લેક્ચર છે?